નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ખૂંટ રેખા ધોરણ 9 આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય 10 ભારત ગૌરવ, જેમના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત, જેમની આપણે જે કંઈક વાત કરેલી હતી કે આ વિશ્વની અંદર ભારત દેશ જેવો મહાન એક પણ દેશ છે નહીં. આ ભારત દેશની અંદર પવિત્ર નદીઓ છે તે વહે છે. ભારત દેશનું ભાલ કહી શકાય, મસ્તક કહી શકાય એવો હિમાલય પર્વત આપણા દેશની અંદર છે તે રહેલો છે. એના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. આપણા દેશની અંદર મહાન પુરુષો પણ એટલા જ થઈ ગયેલા છે. મહાન ઋષિઓ પણ છે એ આપણા દેશની અંદર તપ કરી અને જતા રહ્યા છે. આપણા દેશની અંદર ભગવાન છે એમને પણ છે તે જન્મ લીધેલો છે. સ્ત્રી પુરુષ છે એ પણ એટલા જ મહાન થઈ ગયેલા છે. આવી કંઈક છે આપણે વાત કરેલી હતી. અને આપણા દેશની અંદર આર્ય છે એ આર્ય થઈ ગયેલા છે. હવે આર્ય છે કેવા હતા એની વાત કરેલી હતી, તો કે આર્ય છે હંમેશા કોઈ પણ કલા કૃતિ છે શીખવામાં મોખરે હોય છે, આગળ હોય છે, એવા આર્યની આપણે કંઈક છે તે વાત કરેલી હતી કે એ આર્ય છે એ હંમેશા નવું નવું શીખવામાં પોતે છે એ હંમેશા આગળ રહેતા હતા. અને બીજું એ કોઈ પણ જાતની એને લાલચ હતી નહીં, કોઈ પણ જાતનો એને મોહ હતો નહીં. કે એવા આર્ય આપણા દેશની અંદર થઈ ગયેલા છે. અને આપણે બધા છીએ એ એમના જ સંતાન છીએ. એ આપણા પૂર્વજો હતા, આપણે એમના જ સંતાન છીએ. પરંતુ આજના લોકો છે એની હાલત દયનીય છે. શું કામ? તો કે આજે માણસને લોભ મોહ વધી ગયેલો છે. પોતે જ પોતાના જાત માટે છે દુઃખી, જે છે એ પોતે જ પોતાના માટે છે જવાબદાર છે. જેટલી છે લાલચ વધશે એટલા લોકો છે એ દુઃખી રહેશે. હવે પરોપકારની ભાવના ઓછી થતી જાય છે એટલા માટે માણસ છે તે દુઃખી થાય છે. જ્યારે આર્ય છે કેવા હતા, તો કે પોતે પોતાનો સ્વાર્થ ક્યાંય જોતા હતા નહીં, હંમેશા પોતે છે પરોપકારી જીવન જીવતા હતા, હંમેશા બીજાને મદદરૂપ થતા હતા. એટલા માટેથી એ લોકો છે એ સુખી હતા અને હંમેશા છે કંઈક નવું શીખી શકતા હતા. તો એ છે આપણા પૂર્વજો છે અને આપણે એમના જ સંતાન છીએ. પછી વાત કરેલી હતી કે ભારત દેશની અંદર આ બધું જ છે એ ખૂબ જ છે પ્રાચીન છે, જૂનું છે. ભારત દેશ છે એના જેવો એક પણ આ વિશ્વની અંદર દેશ છે નહીં. ઘણા જ જૂના દેશ છે આપણો. એટલા માટે એને શું કીધેલો છે, તો કે આપણો દેશ છે વૃદ્ધ છે એવો કીધેલો છે. વૃદ્ધ યાને ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ જૂનો છે એવો કીધેલો છે. કે જ્યારે બ્રહ્માને આ સૃષ્ટિની રચના કરવી હશે ત્યારે પણ છે ભારત દેશના પુરુષોને છે એને લીધેલા હશે. નર પુરુષોને જે છે એને લીધા હશે. નરને છે એ બ્રહ્માએ ભારત દેશમાંથી જ છે એને પસંદ કર્યા હશે. ત્યાર પછી છે આપણે શબ્દાર્થ જોયેલા હતા. આજે છે આપણે કાવ્ય છે તે વાંચીને સમજશું. કાવ્ય 10 છે ભારત ગૌરવ. કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. મૈથિલી શરણ ગુપ્ત છે એમને નાનપણથી જ, પોતે બાળપણથી જ છે એને આની અંદર છે કાવ્ય રચનાની અંદર ખૂબ જ છે રસ હતો. અને પોતે અહીંયા છે આપણને સરસ મજાનું કાવ્ય છે એ આપેલું છે. શેમાંથી લીધેલું છે, તો કે ભારત ભારતી છે એની અંદરથી આ કાવ્ય છે તે લેવામાં આવેલું છે. શેમાંથી લીધેલું છે, તો કે ભારત ભારતી છે તેની અંદરથી લીધેલું છે. અને આપણા ભારત દેશ છે એની ગુણગાન ગાયેલા છે. ત્રણેય છે કાળ છે એને સમાવેશમાં કરી લીધેલો છે. તમને આગળના પીરિયડમાં પણ વાત કરેલી હતી. ત્રણેય કાળ છે એનો સમાવેશ થઈ ગયેલ છે. અતીત યાની ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. કે આપણા દેશ છે કેવો હતો, હાલમાં કેવો છે અને આવનારા દિવસોમાં છે કેવો રહેશે.
તો કે આપણો દેશ છે ખૂબ જ પ્રાચીન છે. હાલમાં છે એ માણસ છે થોડો દુઃખી છે, પણ દેશ તો આપણો મહાન જ છે અને આવનારા દિવસોમાં પણ છે દેશ આપણો મહાન જ રહેશે. આવું છે પોતે સમજાવવા માંગે છે. કાવ્ય વાંચીને સમજીએ. ભૂલોક કા ગૌરવ પ્રકૃતિ કા પુણ્ય લીલાસ્મલ કહાં. ભૂલોક યાની આ દુનિયા સંસાર. શું છે એનો આ સંસારનું ગૌરવ છે? ભૂલોક કા ગૌરવ સન્માન, ગૌરવ યાની સન્માન. પ્રકૃતિ કા પુણ્ય લીલાસ્થલ કહાં. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય પ્રકૃતિ છે, એનો પુણ્ય લીલાસ્થળ છે. એ પુણ્ય લીલાસ્થળ યાની મહાન પુરુષો છે, ક્રીડાઓનું સ્થળ, ક્રીડાઓની ભૂમિ છે એની વાત કરેલી છે. તો એ ભારત દેશ જ રહેલો છે. ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગા જલ કહાં. સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ હૈ ઉસકા કિ જો ઋષિભૂમિ હૈ વો કોન ભારત વર્ષ હૈ. શું કહેલું છે? તો કે અહીંયા વાત કરેલું છે કે આખા દુનિયાની અંદર જો સૌથી છે એ કોનો ગૌરવ છે, કોને એટલું બધું માન સન્માન છે, કે ભારત દેશને જ છે. કે જ્યાં મહાન પુરુષો મહાન ઋષિમુનિઓ છે એ એની આ ક્રીડા ભૂમિ છે, આ એની ધરતી છે. બીજી પંક્તિની અંદર કીધું છે ફેલા મનોહર, ખૂબ જ વિશાળ ખૂબ જ સુંદર એવો હિમાલય પર્વત આપણા દેશની અંદર છે તે રહેલો છે, કે જેને લોકો ક્યાંય ક્યાંયથી છે એ એમને જોવા માટેથી એના પ્રવાસે આવે છે. કેના પ્રવાસે? તો કે હિમાલયની અંદર. કે જે આપણા દેશનો શું છે? તો કે વાલ છે, મસ્તક છે, જેને જેટલા ગાન ગાઈએ એટલા ઓછા છે. પછી આપણા દેશની અંદર ઘણી બધી નદીઓ છે, એ પવિત્ર નદીઓ વહે છે. એમાંની સૌથી જો પવિત્ર હોય તો તમને અમે બધા જ જાણીએ છીએ કે કઈ નદી છે એનું પાણી છે એ પવિત્ર છે, તો કે ગંગા નદી. માણસ છે ત્યાં જાય છે અને ગંગા જળ છે તે લઈને આવે છે. અને હરેકના આપણા ઘરની અંદર ગંગા જળ છે તે આપણે રાખીએ છીએ. તો એવો આ દેશ છે કે જેને હિમાલય જેવો પર્વત છે એની પાસે, અને ગંગા નદી નદી જે છે કે જે પવિત્ર નદી છે એ આપણા દેશની અંદર વહી રહેલી છે. સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ હૈ. વિશ્વની અંદર ઘણા બધા દેશો છે એમાં સૌથી જે છે ઉત્કર્ષ યાની અહીંયા કીધું છે પ્રગતિ ઉન્નતિ કોને કરેલી છે? ભારત દેશે છે એ ઉન્નતિ કરેલી છે, પ્રગતિ કરેલી છે. વિશ્વની અંદર ઘણા બધા દેશ છે એ દેશમાં સૌથી છે જો કોઈ પ્રગતિ કરી હોય તો કયો દેશ છે? તો કે આપણો ભારત દેશ છે. ઉસકા કી જો ઋષિ ભૂમિ હૈ વો કોન હૈ ભારત વર્ષ હૈ. આપણા દેશે છે પ્રગતિ પણ ઘણી બધી કરેલી છે, અને આપણા દેશની અંદર જેટલા મહાન ઋષિઓ થઈ ગયા છે એવા બીજા ક્યાંય દેશમાં છે મહાન ઋષિઓ થઈ ગયેલા છે નહીં. તો બસ એવો કયો દેશ છે? તો કે આપણો ભારત દેશ છે. હા વૃદ્ધ ભારત વર્ષ હી સંસાર કા સ્થિર મોર હૈ. સ્થિર મોર યાની સૌથી શ્રેષ્ઠ. તો આવો જે દેશ છે એને કેવો કીધેલો છે? તો કે વૃદ્ધ કીધેલો છે. વૃદ્ધ યાની ખૂબ જ પ્રાચીન, ખૂબ જ જૂનો એવો આપણા દેશ છે કે જે ખૂબ જ છે આ સંસારની અંદર સૌથી શ્રેષ્ઠ છે. કેટલાય દેશોમાં સૌથી જો શ્રેષ્ઠ છે તો એ ભારત દેશ છે. શું કામ? તો કે અતિ પ્રાચીન છે, અતિ જૂનો છે, એટલા માટે અહીંયા વૃદ્ધ કીધેલો છે. એસા પુરાતન દેશ, પુરાતન યાની પ્રાચીન. એસા પુરાતન દેશ કોઈ વિશ્વ મેં ક્યાં ઓર હૈ? ક્વેશ્ચન માર્ક આવી ગયો બાળકો. જુઓ શું કહે છે કે આ દેશ ભારત દેશ જેટલો પ્રાચીન છે જેટલો જૂનો છે, એટલો પ્રાચીન એટલો જ જૂનો એવો એ કોઈ શું આ વિશ્વની અંદર બીજો કોઈ દેશ છે? ક્વેશ્ચન માર્ક આવી ગયું. ના નથી. ભારત દેશ છે એટલો જ છે, પ્રાચીન છે. ભગવાન કી ભવભૂતિઓ કા યહ પ્રથમ ભંડાર હૈ. આ સંસાર આ શું કીધેલું છે કે આપણા દેશની અંદર જ છે એ ભગવાને પણ છે એ જન્મ લઈ લીધો છે એવો આ દેશ છે, કે જ્યાં ભગવાન છે એમને પણ છે જન્મ લઈ અને પોતે છે એ બાળ ક્રીડાઓ કરી અને લોકો છે એમને રીઝવેલા છે. એવો વૈભવ બીજા એ કોઈને દેશને મળેલો છે નહીં.
એટલા માટે કે કીધું છે ભગવાનો કી બહુભૂતિઓ કા બહુભૂતિ એટલે સંસારનો સૌથી જો કોઈ સારો એવો વૈભવ સારો એવો સુખ હોય તો ઈશ્વરને પણ અહીંયા છે એ જન્મ લેવો પડેલો છે એટલા માટે કે કીધેલું છે ભગવાન કી બહુભૂતિઓ કા યા પ્રથમ ભંડાર કે જે દેશની અંદર ભગવાનને પણ છે જન્મ લઈ અને આ દેશને ધરતીને આ દેશની ધરતીને પવિત્ર કરેલી છે એ સૌથી છે મોટામાં મોટું સુખ છે એ આપણા માટે છે ગર્વની વાત છે કે જ્યાં આવી સંપત્તિની અંદર આપણે છે તે રહીએ છીએ કેવી સંપત્તિ તો કે ઈશ્વર છે એમને પણ આપણા ધરતી ઉપર જન્મ લીધેલો છે વિધિ કે ત્યાં નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર વિધિ યાની બ્રહ્માની જો અહીંયા વાત કરેલી છે કે વિધિ યાની બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરનાર જ્યારે સૃષ્ટિનું સર્જન કરવું હશે ત્યારે બ્રહ્માએ પણ એમાં જે નર છે જરૂર હતી નર છે કયો નર પસંદ કરેલો છે તો કે ભારત દેશ છે એના નરને પસંદ કરેલા છે ક્યાં પુરુષને પસંદ કરેલો છે તો કે ભારત દેશ છે ભારત દેશના પુરુષને પસંદ કરેલો છે બ્રહ્માને પણ આ સૃષ્ટિનું નિર્માણ કરવું હતું ત્યારે સ્ત્રી પુરુષની જરૂર હોય છે ત્યારે એ ક્યાં પુરુષને પસંદ કરે છે તો ભારત દેશના પુરુષને પસંદ કરે છે यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है आ छे ये अपनी धरती के छे केवी छे तो के अति पुण्य छे पवित्र छे पुनीता छे अने ये खूब जो प्रसिद्ध छे बधा जे देश ना लोको छे ते जाने छे कि भारत देश ना लोको जेटला धार्मिक वृत्ति वाला जे छे अपना देश नी अंदर जेटला मंदिरो छे एटला बीजा देश मा क्यांय छे नहीं આપણા દેશમાં છે જેટલા વાર તહેવાર છે આપણે હસે હસે ઉજવીએ છીએ એવી બીજા એક પણ દેશની અંદર છે એ ઉજવણી થતી નથી આપણા દેશની અંદર નાત જાતનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના આપણે છે હરેક ધર્મના લોકોના તહેવાર ઉજવીએ છીએ એની ઉજવણી કરીએ છીએ તો આ બધું શેના લીધે તો કે આપણા મનની અંદર ધાર્મિક વૃત્તિ રહેલી છે એટલા માટેથી ના જ આપણે છે આ બધી ઉજવણી કરી શકીએ છીએ બીજા એક પણ દેશની અંદર આવા છે તહેવારની ઉજવણી થતી નથી તો એ હરેક લોકો છે એ જાણે છે કે આપણી ધરતી આપણી ભૂમિ એટલી પવિત્ર છે અને એ પ્રસિદ્ધ પણ છે અને અહીંયા છે કોણ થઈ ગયેલા છે તો કે અહીંયા કોણ નિવાસ કરી ચૂક્યા છે તો કે આર્ય જાતિના લોકો જે છે એ આર્ય છે એ અહીંયા રહી ચૂક્યા છે એનો નિવાસ થઈ ચૂક્યો છે આપણા ભારત દેશની અંદર કેવા હતા વિદ્યા કલા કૌશલ શબ્દ કે જો પ્રથમ આચાર્ય હે સૌના બધાના ગુરુ જો કોણ કોઈ હોય તો એ કોણ હતા તો કે આર્ય હતા એ હંમેશા વિજ્ઞાન ક્ષેત્રે હોય શિક્ષણ ક્ષેત્રે હોય કોઈ પણ કળામાં છે એ હંમેશા પોતે છે એ આગળ રહેતા હતા અને એની પાસેથી ન જ દરેક લોકો શીખા છે બીજા દેશના લોકો પણ છે એની પાસેથી જાણી સમજી અને શીખેલા છે એટલે બધાયના જો કોઈ આચાર્ય હોય તો એ કોણ છે તો કે આર્ય આર્ય જાતિના લોકો જે આપણા દેશની અંદર થઈ ગયેલા છે એ જ છે એ બધાના ગુરુ છે એ હંમેશા કંઈક નવું ને નવું સંશોધન કરે છે એની અંદર શીખવાની વૃત્તિ રહેલી છે એટલે હરેક ક્ષેત્રની અંદર પોતે આગળ છે એવા લોકો છે આપણા દેશની અંદર છે એ થઈ ચૂકેલા છે અને આર્ય છે એ બધાના ગુરુ છે संतान उसकी आज यद्यपि हम अधोगति में पड़े पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े यहाँ सु कीधेलु छे कि आपणे छे एमना संतान छीए ये आपणा पूर्वजो छे आपणे एमना ज संतान छीए पण दुखनी वात ए छे के आपणे एमना ज संतान छीए छतां पण छे आजे लोको छे थोड़ो अधोगतिमां पड़ेलो छे मुश्किलमां पड़ेलो छे એ પોતે પોતાની જ લાલચના લીધે છે એ અધોગતિમાં મુશ્કેલીમાં પડેલો છે તમે આગળ પણ કીધેલું હતું કે જે આર્ય હતા એ હંમેશા પરોપકારી જીવન જીવતા હતા હંમેશા બીજાને મદદરૂપ થતા હતા ક્યારેય પોતે છે એ લાલચ રાખતા ન હતા પોતાનો સ્વાર્થ ક્યાંય જોતા ન હતા જ્યારે આજના લોકો છે એ પોતે પહેલા પોતાનો સ્વાર્થ જુએ છે એને કેટલો ફાયદો થશે એ જુએ છે એટલા માટેથી એ દુઃખી છે पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े वे आर्य ही थे जो कभी अपने लिए न जीते न थे वे स्वार्थ रत हो
મોહ કી મદિરા કભી પીતે ન થે એ આર્ય જ હતા કે જે હંમેશા પોતે છે બીજાના માટેથી જીવન છે તે જીવતા હતા પોતે પોતાની જાત માટે ક્યારેય જીવતા હતા નહીં પોતે સ્વાર્થ રહિત જીવન જીવતા હતા અને મોહ માયાની મદિરા એની શરાબ ક્યારેય પીતા હતા નહીં યાની કે એમને કોઈ પણ જાતની લાલચ હતી નહીં મોહ માયા કોઈ જાતની એને હતી નહીં સંસાર કે ઉપકાર હિત જબ જન્મ લેતે થે સભી નિચેષ્ટ હોકર કિસ તરહ વે બેઠ સકતે થે કભી પોતે છે શું કહે છે તો કે આ સંસ્કાર છે અસ્મરી આ સંસાર જે છે એના હંમેશા પોતે હિત માટે થી ન જ પોતે છે જીવન જીવેલા છે કોણ તો કે આર્ય જે થઈ ગયેલા છે ને એ આર્ય છે હંમેશા બીજાના હિત માટે થી ન જ પોતે છે એ જીવન જીવેલા છે પોતે પોતાની ક્યારે છે સ્વાર્થ વૃત્તિ ક્યાંય રાખેલી છે નહીં બીજાના સારું કરવા માટેથી પોતે પોતાનો જીવ પણ જોખમમાં નાખી શકતા હતા અને પોતે હંમેશા પરોપકારની ભાવનાથી જીવન જીવતા હતા એમાં પોતે છે હંમેશા નિષ્ક્રિય રહેતા હતા અને પોતે છે ક્યારેય શાંતિથી બેસતા હતા નહીં હર હંમેશા નવું જાણવાનું શીખવાનું બીજાને મદદરૂપ થવાનું પોતે છે હંમેશા વિચારે છે ત્યારે જ એ શું કહેવાના છે તો એ બધાના ગુરુ કહેવાના છે બધાના આચાર્ય કહેવાના છે એમને કોઈ આચાર્ય થઈ જતું નથી એમને કોઈ ગુરુ થઈ જતું નથી શું કામ તો કે એ પોતે કંઈક નવું શીખી જાણી અને બીજાને સમજાવે છે બીજાને કહે છે ત્યારે એ ગુરુ થયેલા છે તો આમ અહીંયા આપણને કવિ મૈથિલી શરણ ગુપ્ત છે એમને ભારત દેશ છે ખૂબ જ પ્રાચીન છે ખૂબ જ જૂનો છે એનો જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે એવી આપણને વાત કરેલી હતી કે ભારત દેશ છે એ ખૂબ જ પ્રાચીન છે ખૂબ જ જૂનો છે અને એની સાથે સાથે આપણી પાસે ઘણા બધા છે એ મહાન પુરુષો પણ થઈ ગયેલા છે મહાન ઋષિઓ પણ આપણા દેશની અંદર થઈ ગયેલા છે પવિત્ર નદીઓ છે એ પણ આપણા દેશની અંદર હજી પહેલાંય વહેતી અને અત્યારે પણ છે હાલમાં પણ છે તે વહે છે હિમાલય પર્વત પહેલાંય હતો અને એ મહાન પર્વત અત્યારે પણ છે કે જેનો આપણને ગૌરવ લેવાની વાત કરેલી છે કે ભારત દેશ જેવો દેશ આખા વિશ્વની અંદર ક્યાંય છે નહીં પહેલાંય હતો હાલમાં પણ છે અને આવનારા દિવસોમાં પણ ભારત દેશ મહાન જ રહેશે આપણા દેશની અંદર છે એ કેવા કેવા લોકો છે થઈ ગયેલા છે તો કે આર્ય જેવા લોકો થઈ ગયેલા છે કે પોતે ક્યારેય પોતાના માટેથી જીવન જીવતા નથી હંમેશા બીજાના હિત માટેથી જીવન જીવે છે પોતે પણ કંઈક નવું ને નવું શીખવાની વૃત્તિ રાખે છે એમના આપણે છીએ સંતાન છીએ પછી એવું પણ કીધું છે કે બ્રહ્માને વિધિ એટલે વિધિયાને બ્રહ્મા સૃષ્ટિનું જ્યારે સર્જન કરવું હતું ત્યારે આપણા દેશના જ છે પુરુષો છે એને પસંદ કરવામાં આવેલા છે આવું છે કવિ માને છે તો બાળકો અહીંયા આપણે છે તે કાવ્ય પૂર્ણ થાય છે થેન્ક યુ જય મા માતા